अस्सलाम वालेकुम स्टूडेंट्स, पेज नंबर 13 सुधी आपणे वीडियो में जोई गया। हवे आगळ जोईशुं पेज नंबर 14 पर प्रश्न नंबर 15। वाँचो अने लखो, शब्द वाँचता जवानुं छे अने सारा अक्षरे तमारे लखवानुं छे। गीत गीत, लाडी, पाखी, सीडी, दीवी, मीन, सीलक, चिमनी, वनिता, गरीब, गरीब, वेपारी, केसरी। रविवार, सर्वाणी, आसमानी, अणीदार, कारीगर, माछीमार। दरेक जने बोली बोली ने सारा अक्षरे शब्दों लखवाना छे, बराबर। હવે આપણને કેટલાક વાક્ય આપેલા છે, વાંચો અને લખો। પ્રશ્ન નંબર 16 વાંચો અને લખો। પહેલું, પરી આવી। નાની મારી ગાડી, અક્ષરોનો વળાંક તેમજ અલ્પવિરામ, દીર્ઘઈ, હસ્વઈ જે હોય તે વ્યવસ્થિત લખવાનું છે। સાવરની પડી છે, મીના કવિતા ગા, કિરણે મને કાકડી આપી, મીનલ તિરાડ બતાવ, તમારી સાડી સારી છે, મીત છરી આપ, મારી સાયકલ સારી, ગીતા ગીત ગાતી જા, રવિવારે રજા, બીના સિતાર વગાડે છે, બરાબર। બોલી બોલીને સારા અક્ષરે સવે લખવાનું છે। હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર પેજ નંબર 15, પ્રશ્ન નંબર 17। ચિત્ર જુઓ, નામ વાંચો અને એ નામ નીચે લખો। જો આપણને એક નમૂનો આપ્યો છે, પહેલું ચિત્ર શેનું છે, ગણપતિનું, તો નીચે લખેલું છે। બીજું છે સમડી, તમારે લખવાનું છે સમડી। પછી છે છાબડી, છનેકાનો છા બડી, છાબડી। પછી સાણસી, તો અહીં આપણે લખીશું સાણસી। તે જ રીતે બીજી લાઈનમાં ગિરનાર। પછી શું છે, રકાબી, કાકડી, તીર। પછી છે કાતર, દાડમ, દાદાજી અને કેરી। છેલ્લી લાઈન, ચિત્ર જુઓ, વિમાન, નદી, દીવી, પિરામિડ, બરાબર। સમજ પડી, ચિત્ર જોઈને ફક્ત નામ લખવાનું છે પ્રશ્ન નંબર 17 ની ઉપર।
હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 18 ખાનાપુરી શબ્દ બનાવો. ચિત્ર આપેલું છે શેનું છે? તો બકરીનું અને કરવતનું. બકરી અને કરવત. પછી આ છે બારી અને બાજરી. કીડી સાડી અને કહેવાય ઈસ. અને આ છે નિસરણી. અહીંયા આવશે સાવરણી ને બરણી. પગ દીપક દીપક. તિરાડ તિલક. આ છે રાણી અને આ છે ચારણી. બરાબર. પ્રશ્ન નંબર 19 શબ્દ બનાવો અને લખો. જો એક નમૂના આપ્યો છે પાપડી, બીજો આવશે વાડી, પછી મારવા ને આ ડી. મારવા ડી. ગરગડી ગાડી. સાડી. બરાબર. પડી ગઈ સમજ? તેવી રીતે આ બીજું ચિત્ર તો બીમારી. મદારી. પછી શું આપેલું છે આપણને? જુઓ પત્તાની અંદર બાજ, તો બાજરી. બારી. નારી અને પાદરી. બરાબર. હવે આગળ જોઈશું દીવી. માનવી. દેવી. કડવી. ચાવી અને તવી. બરાબર. સમજ પડી? પેજ નંબર 17 સુધી બધાને. હવે આપણે આગળ જોઈશું પેજ નંબર 18 પર પ્રવૃત્તિ, જેમાં પંક્તિઓ વાંચો. ત્યાં તમારે વાંચવાનું છે. બરાબર. અને બીજું છે ચિત્ર જોઈ શબ્દ લખો અને તેની ફરતે ગોળ કરો. જો જાણે કે પીકદાણી, તો પીકદાણીમાં આપણે જે જે શબ્દ હતા તે કર્યું. આ શેનું ચિત્ર છે? તો આ છે મદારીનું ચિત્ર. તો મ દા અને રી શબ્દ પર ગોળ કર્યા, તે શબ્દ અહીંયા લખવાના છે. મદારી. અને પછી છે આને શું કહેવાય? છરી. તો છ અને રી. છરી. બરાબર. તમારે પેજ નંબર 18 સુધીનું બધાએ કમ્પ્લીટ કરવાનું છે ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં. આજે આપણે શું શું જોઈ ગયા? તો પહેલાં પ્રશ્ન નંબર 11 પર ઓળખો તે જોયું, પછી શબ્દ આપેલા હતા તે અક્ષર આપેલા હતા તેની ફરતે ગોળ કરવાનું તે જોઈ ગયા, પછી શબ્દ અને ચિત્ર અને ચિત્ર અને શબ્દ સાથે જોડવાનું તે જોયું પેજ નંબર 12 પર. પેજ નંબર 13 પર ટપકા જોડો અને લખો. ટપકા આપેલા હતા તેની પર વ્યવસ્થિત ગોલ વ્યવસ્થિત ટ્રેસ કરીને લખવાના હતા, અને પછી નીચે કેટલાક અક્ષર આપેલા છે તેને જોઈને લખવાનું હતું. પછી છે વાંચો અને લખો, અને પ્રશ્ન 16 અને પ્રશ્ન 15 બંને ઉપર સારા અક્ષરે વાક્ય અને શબ્દો જે આપ્યા છે તે વાંચી વાંચીને લખવાના. પ્રશ્ન નંબર 17 ચિત્ર જુઓ, નામ વાંચો અને તે નામ નીચે લખો. કેટલાક ચિત્ર અને તેના નામ આપ્યા છે.